नमस्कार, हूँ छू चिंतन। पालनपुर में जयरे इंदिरा गांधी आया था, ए समय एमनी सामे अहीना एक नेताए रुपया फेंक्या था। कोण छे नेता अने ए समय एवी शू घटना बनी हती, आवो जोईए ए समय नी बात छे। आ ए समय नी बात छे जयरे इंदिरा गांधी देशना प्रधानमंत्री हता। ए समय एवुं थयुं के इंदिरा गांधी ने एक वक्त कोई जाहिर कार्यक्रम माटे पालनपुर आववानुं थयुं। पालनपुर में एमनी एक जाहिर सभा आयोजन करवामां आव्युं हतुं अने ज्यारे तेओ मंच पर थी सभा ने संबोधी रहा था, ए समय एक एवी घटना बनी जेनी आजे पण चर्चा थाय छे। पालनपुरना सामाजिक अग्रणी अनिकेत भाई ठाकर मारी साथे छे अने तेओ आ घटना विशे जाणे छे। अनिकेत भाई, शुं घटना बनी हती? ए वखते एवुं बनेलुं के कोंग्रेसनो सुवर्णयुग कहेवाय ने ए समयनी अंदर इंदिरा गांधीजी पालनपुरमां जाहिर सभा अहीं सलेमपुरा ग्राउंड हतुं एनी अंदर आवेला અને એ વખતના પ્રખર સેવાદળના કાર્યકર્તા ગાંધીવાદી નેતા એવા શ્રી હરીશીભાઈ, અત્યારે તેઓ અસ્તિત્વ નથી ધરાવતા, એવા હરીશીભાઈ ચાવડાએ એમની ઉપર થયેલા આર્થિક આક્ષેપો કે એવા કોઈ પણ કારણસર એ જાહેર સભાની અંદર ઇન્દિરા ગાંધીની સામે જાહેરની અંદર રૂપિયાની નોટો ફેંકી હતી અને એમણે એવું નિવેદન કરેલું કે રાજકારણ એ મારો વ્યવસાય નથી, રાજકારણ એ મારું કર્મ છે, મારો ધર્મ છે, આ રીતે એમને આક્ષેપોનું ખંડન કરેલું અને એનાથી કોંગ્રેસની અંદર જબરજસ્ત ધરતીકંપ થઈ ગયેલો। જાહેરમાં એ વખતના ઇન્દિરા ગાંધીની સામે આવી રીતના આક્ષેપ કરવા ખૂબ જ મોટી ઘટના હતી। ત્યાર પછીથી મેં એવું સાંભળ્યું છે કે જે વ્યક્તિ હતા આપણા, એમણે પક્ષ પલટો પણ કરેલો અને તેઓ પછી સાંસદ પણ બનેલા। હા, એટલે એમને પોતાનું રાજકીય ક્ષેત્ર છોડ્યું નહોતું, પરંતુ એના પછી એ કોંગ્રેસમાંથી પણ અગ્રેસર રહ્યા। એના અમુક સમય પછી એટલે કે ભારતીય જનતા પાર્ટી એનો વિકાસ જેમ જેમ કરતી ગઈ એમ એમ એના પછી એમને ભારતીય જનતા પાર્ટીની અંદરથી બી તેઓ સાંસદ રહી ચૂક્યા હતા। હરીશીભાઈ એમનું મૃત્યુ પર્યંત તેઓ રાજકીય ક્ષેત્રે એકદમ એક્ટિવ રહ્યા હતા, પછી તેમણે બે ત્રણ પાર્ટીઓની અંદર પોતાનું યોગદાન આપ્યું હતું। સામાજિક ક્ષેત્રે એમણે શું કામો કર્યા? સામાજિક ક્ષેત્રે એમણે એમનું પોતાનું જે શિક્ષણનું કાર્ય છે એની અંદર ખૂબ મોટું કામ કરેલું અને બનાસકાંઠામાં આજે પણ કોઈ પણ ખૂણામાં જાઓ એમનું લોક નિકેતન નામની સેવા સંસ્થા છે, અનેક વિદ્યાર્થીઓ આજે પણ એમના એ નેજા હેઠળ એમના ટ્રસ્ટ હેઠળ અનેક વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે। તો બનાસકાંઠા અને ખાસ કરીને પાલનપુરના લોકો આવા લોકોને ક્યારેય નહીં ભૂલી શકે। આજના અમારા એપિસોડમાં આટલું જ। આવા જ રસપ્રદ પ્રસંગો જોવા માટે જોતા રહો અમારી આ ખાસ સિરીઝ એ સમયની વાત છે।